નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદની પ્રથમ નવોદય વિદ્યાલયનું કર્યું ખાતમુહૂર્ત. હિંસા અને ઉપભોક્તાવાદનું સમાધાન જૈન દર્શનમાં થયેલું છે, કહ્યું રાજ્યપાલે. જળ સંચયના પૂર્વ આયોજન થકી ભાવિ પેઢીને જળ સંકટમાંથી ઉગારી શકાય. તલાલા વિધાનસભા પેટા ચૂંટણીમાં 63.66% મતદાન. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદના હાથીજણ ગામે 25 કરોડના ખર્ચે બનનારી અમદાવાદની પ્રથમ જવાહર નવોદય વિદ્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનતાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પરિણામ અન્ય શાળાના સરખામણીએ ઘણું સારું આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે નવોદય વિદ્યાલય માટે એવી હોસ્ટેલ તૈયાર કરવા માંગીએ છીએ કે નવોદયના વિદ્યાર્થીઓ ક્યારેય પણ એવું ન લાગે કે તેમના કરતા અન્ય ખાનગી શાળાઓની હોસ્ટેલો સારી છે. આ માટે અમે સંજીવ કપૂરને નવોદયનું ભોજન મેનુ તૈયાર કરવા માટે જણાવ્યું છે, જેથી નવોદય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ભોજન પૂરું પાડી શકાય. સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ઝલકરૂપે આ નવી નવોદય વિદ્યાલયમાં સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા હશે. સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું કે હાથીજણ માટે નવોદય વિદ્યાલયની ઘોષણા 2009માં થઈ હતી, પરંતુ આ કાર્ય શરૂ થઈ શક્યું ન હતું. આ માટેનો શ્રેય માનનીય પ્રધાનમંત્રી મોદીના જાય છે. મોદીજીના પ્રધાન બન્યા બાદ વિકાસને વેગ પકડ્યો છે અને હું આશ્વાસન આપું છું કે આ નવોદય વિદ્યાલયનું ભવન 2019 સુધીમાં પૂરું થઈ જશે. વળી ગુજરાતને 2 નવી નવોદય વિદ્યાલય વલસાડ અને દાહોદ ખાતે ફાળવવામાં આવી છે. પીએચડીની વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરની જવાબદારીને કારણે પીએચડી છોડી દે છે. આથી અમે નિર્ણય કર્યો છે કે પીએચડી માટે વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને અધિક સમય આપવામાં આવશે. આ ઉપરાંત પીએચડીના વિદ્યાર્થીઓને મેટર્નિટી લીવ પણ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે વાર્ષિક 1 લાખથી ઓછી આવક ધરાવતા આઈઆઈટીના વિદ્યાર્થીઓને પણ ફી માફી કરવાની જાહેરાત કરી હતી, જેથી આર્થિક રીતે પછાત બાળકોને પોતાનું કૌશલ્ય વધારવા માટે કોઈ અડચણ ન આવે. ગુજરાતમાં કાયદા મંત્રી દિલીપસિંહ જાડેજાએ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવોદય વિદ્યાલય અમદાવાદને આપવા માટે અને તેનું ખાતમુહૂર્ત કરવા માટે સ્મૃતિ ઈરાનીનો આભાર માન્યો હતો. અમદાવાદના પૂર્વ સાંસદ પરેશ રાવલે આશા વ્યક્ત કરી હતી કે આ નવોદય વિદ્યાલય એક નવી સ્કૂલ ખુલે ત્યારે બાળકોને ઘણો આનંદ થશે. આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમ શાહ, નવોદય વિદ્યાલયના અધિકારીઓ, આચાર્યો, શિક્ષક તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 13 પંથ ધર્મના 11મા આચાર્ય મહાશ્રીમણજીના 55મા જન્મદિવસની ઉજવણીમાં રાજ્યપાલ ઓપી કોહલી સહભાગી બન્યા હતા. શાહીબાગ ખાતે જૈન સમાજની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા મહાશ્રમણજીના જન્મદિનની ઉજવણીમાં રાજ્યપાલે જણાવ્યું કે વર્તમાન સમયમાં વિશ્વ હિંસા, અતિ ભૌતિકવાદ, જળવાયુ પરિવર્તન, વૈચારિક ઉદારતા અને નૈતિકતાના અભાવમાં જળ સંકટનો સામનો કરી રહ્યો છે. આ બધી સમસ્યાનું સમાધાન જૈન દર્શનમાં જોવા મળે છે. એટલું જ નહીં, હિંસા સામે અહિંસા અને ઉપભોક્તાવાદ સામે અપરિગ્રહણ જેવા સિદ્ધાંતોને જૈન ધર્મના આચરણમાં મૂકી પરમ શિખર સુધી તેને પહોંચાડવામાં આવે છે. આચાર્ય મહાશ્રમણજી જેવા આચાર્યો તેમાં વાણી, વર્તન અને વિચારથી સમગ્ર પંથનું માર્ગદર્શન કરે છે. જૈન ધર્મ અને દર્શન સદાચારનું મૂલક વિચારક છે. નીતિ જૈન ધર્મનું હાદ છે તેમ
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. સંવેદના ધર્મને બીજું રૂપ છે. આ સંવેદના દ્વારા જ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જોડાય છે. કરુણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ આપણે જૈન ધર્મમાં જોવા મળ્યું છે. આચાર્ય મહાશ્રવણજીની હિંસા મુક્ત, નશા મુક્ત અને કુવિચારોથી મુક્ત માટેની શાંતિ યાત્રા સમતા, મમતા અને ક્ષમતાની યાત્રા છે. આ યાત્રા લોકોના જીવનમાં પરિવર્તનની યાત્રા બની રહેશે તેવી અભિલાષા રાજ્યપાલે વ્યક્ત કરી હતી. રાજ્યપાલે આચાર્ય મહાશ્રવણજીની દીર્ઘાયુની કામના પણ કરી હતી. જૈન ધર્મના અભ્યુસ પદ્મ કુમાર પાળ દેસાઈએ જણાવ્યું કે અહિંસા જૈન ધર્મનો મૂળ છે. આચાર્ય મહાશ્રવણજી જેવા આચાર્ય બહારથી સમાજનું કલ્યાણ વાંચક રહે છે અને ભીતરથી આત્મકલ્યાણની દિશામાં લઈ જાય છે. તેરાપંથી સમાજના અધ્યક્ષ નાનાલાલ કોઠારીએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સતત 11 વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. તેની ફળશ્રુતિમાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન થકી સફળતા પ્રાપ્ત થઈ રહી છે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકા ખાતે યોજાયેલા 5 તાલુકા સામૂહિક કૃષિ મહોત્સવને ખુલ્લો મુકતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આવનારી પેઢીને જળ સંકટનો સામનો ન કરવો પડે તે માટે આપણે જાગૃત થઈ અત્યારથી જળ સંચય માટે આયોજન કરવું પડશે. જળ સંચય પર ભાર મૂકતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓછા પાણીમાં વધુ સારી રીતે ખેતીનું અને ઉત્પાદન મેળવનાર ખેડૂતો કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવી સફળ ખેતી કરવાનું માર્ગદર્શન મેળવવું જોઈએ. કૃષિ ઉત્પાદન દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મળતા માર્ગદર્શન હેઠળ તમે ખેતી પદ્ધતિ અપનાવશો તો થોડી મહેનતે ચોક્કસ પ્રમાણમાં વધુ સારા ફળ પ્રાપ્ત કરી શકશો તેમ પણ તેમણે જણાવ્યું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એટલે જ રાજ્યમાં કૃષિલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યંત આધુનિક પદ્ધતિની વાકેફ કરવા માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા પ્રભારી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદીએ ધોળકા ખાતે ધોળકા, ધંધુકા, બાવળા અને ધોલેરા અને દર્શકો એમ 5 તાલુકાના યોજાયેલા કૃષિ મહોત્સવને મહત્તમ લાભ લઈ કૃષિ તજજ્ઞો પાસેથી કૃષિ વિષય જ્ઞાન અને માર્ગદર્શન મેળવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ એ રાજ્ય સરકારનો અભિગમ છે. ત્યારે રાજ્ય સરકાર દિશા સૂચકનું કામ કરી રહી છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન થકી એ દિશા તરફ આગળ વધવાનું કાર્ય ખેડૂતોએ ઉપાડવું પડશે. ગુજરાતને ગતિશીલ અને ગતિશીલ બનાવવાની નેમ મુખ્યમંત્રી આનંદીબેને લીધેલી છે. કૃષિ યુનિવર્સિટી આણંદના વાઇસ ચાન્સલર આનંદભાઈ પટેલ તથા અન્ય કૃષિ પશુપાલક તજજ્ઞો ઉપસ્થિત રહી માર્ગદર્શન અને વક્તવ્ય આપ્યું હતું. તલાલા વિધાનસભા પેટા ચૂંટણીમાં યોજાયેલું મતદાન 63.66% શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. સવારથી થયેલા મતદાનમાં યુવાનો, વડીલો, મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુત્રાપાડા ખાતે કૃષિ રાજ્યમંત્રી જસાભાઈ બારડે તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર અજય કુમારે તલાલા વિધાનસભા મત વિસ્તારમાં તમામ મતદારો અને ચૂંટણીમાં ફરજ નિભાવતા કર્મચારીઓ અધિકારીઓને ત્યાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થતા આભારની લાગણી વ્યક્ત કરી હતી. મતદાનની ટકાવારી જોઈએ તો સવારે 7 થી 9 દરમિયાન 14.16%, જ્યારે સવારે 7 થી 11 કલાક સુધી 31%, જ્યારે સવારે 7 થી 1 વાગ્યા સુધી 44% મતદાન હતું, જ્યારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધીનું મતદાન 53.74% થયું હતું, જ્યારે સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં કુલ મતદારો 2,03,000 પૈકી 70,200 પુરુષ અને 58,983 સ્ત્રી એમ કુલ 1,29,237 મતદાતાઓએ મતદાન કર્યું છે. આમ 63.66% મતદાન રહ્યું છે. મતદાન પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીઓ ડોક્ટર અજય કુમારના માર્ગદર્શન તળે અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા, ચૂંટણી અધિકારી દર્શનાબેન ભાગાણી, તલાળા મામલતદાર રાયકુંડલિયા, સુત્રાપાડા મામલતદાર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરી, ચૂંટણી નાયબ મામલતદાર પ્રજાપતિ સહિતના કર્મચારીઓએ ચૂંટણીને સંપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે યોજવા બદલ ભારે જહેમત ઉઠાવી હતી.
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.